નમસ્કાર ગુજરાતમાં આપનું સ્વાગત છે ખોદ્યો ડુંગર અને નીકળ્યો આપે કદાચ આ કહેવતો સાંભળી હશે હવે આ કહેવતને યાદ કરવા પાછળનું કારણ શું તો આના જેવો જેવો આ કહેવત જે છે ને તે સુરતના કામરેજ પોલીસે એવું શું થયું અહીં તો દર્શક મિત્રો રિપોર્ટ એવા સામે આવી રહ્યા છે કે પોલીસે એમ જણાવ્યું કે કોઈએ તેમને ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની નોટો લઈ જવાની આપી માહિતી હવે વાત કરીએ તો સામાન્ય રીતે એમ્બ્યુલન્સનો ઉપયોગ બીમાર કે જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલ ખાતે પહોંચાડવા માટે કરવામાં આવે છે પરંતુ સુરતમાં અહીં નોટોને લઈ જવા માટે કરવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સનો ઉપયોગ બોક્સમાં એમ્બ્યુલન્સમાં પચીસ કરોડ રૂપિયાની નોટો મળી આવી પોલીસને તે નોટો પાછી મેળવવા માટે પોલીસે દૂર દૂર સુધી કર્યો એમ્બ્યુલન્સનો પીછો તેને રસ્તાની વચ્ચે જ પકડી પણ લીધી બાદમાં તેમાંથી એટલે કે આ બોક્સને બહાર કાઢી ખોલવામાં આવ્યા પરંતુ જ્યારે તેઓએ આ નોટ જોઈને તો પોલીસ થઈ ગઈ આશ્ચર્યચકિત હવે ચલણી નોટોની બાતમીને લઈને પકડાયેલ આ બોક્સમાંથી એવું નીકળ્યું શું જેને લઈને પોલીસ થઈ ગઈ હેરાન શું છે સમગ્ર મામલો વાત કરીએ ડિટેલમાં દર્શક મિત્રો ગુજરાતના સુરતની આ વાત છે કે જ્યાં નકલી નોટ ઝડપાવવાનો એક રસપ્રદ કિસ્સો આવ્યો છે પ્રકાશમાં ભારતીય ચલણની નકલી નોટ રહી હોવાની બાતમીના આધારે નોટો તો પોલીસે ઝડપી પાડી પરંતુ આ નોટ નીકળી સિનેમાના ઉપયોગમાં લેવામાં આવતી જેને લઈને પોલીસે અન્ય દિશામાં તપાસ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે આપને જણાવી દઈએ કે એવા રિપોર્ટ છે કે આ નોટની પચીસ કરોડ થી વધુની કિંમત થાય છે વાત કરીએ તો છે એવા આવી ગુરુવારે કામરેજ પોલીસ નેશનલ હાઈવે ફોર્ટી એટ પર નેશનલ હાઈવે અડતાળીસ પર નવી પાડી ગામ પાસેથી એક એમ્બ્યુલન્સ ઝડપી પાડવામાં આવી હતી પોલીસ દ્વારા દીકરી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસે ગણતરી કરતા કુલ બારસો નેવ જેટલા બંડલ થયા હતા જેની કુલ કિંમત કહેવાય છે પચીસ કરોડ મળી હતી અહીં તેવું અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે આ અંગે વધુ માહિતી આપતા સુરત ગ્રામના દર્શક મિત્રો એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે અંગે વધુ માહિતી આપતા સુરત ગ્રામ્યના પોલીસ વડા હિતેશ જૉસરનું એમ કહેવું છે કે પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઈવર જામનગરના હિતેશ કોટરિયાની પૂછપરછ કરતા અને ચલણી નોટ ચેક કરતા નોટ સિનેમાના ઉપયોગમાં લેવા માટે માત્ર નોટ પર લખાણ મળી આવ્યું છે ઉપરાંત રિઝર્વ બેંકના સ્થાને રિઝર્વ બેંક લખાણ પણ મળી આવ્યું હતું જોકે પોલીસે ઝડપી પાડેલ શંકાસ્પદ અને શંકાસ્પદ હિતેશ કોટડિયાની પૂછપરછ થઈ રહી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે ખબરો એવી છે કે શંકાસ્પદ ડ્રાઈવર હિતેશ કોટડિયાએ આ નકલી ચલણી નોટો સુરતના એક ઇસમ પાસેથી જ લીધી હતી અને ત્યારબાદ દીકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની રાજકોટ ઓફિસ ખાતે લઈ ગયો હતો અને ત્યારબાદ ફરીથી સુરત લઈને તે આવ્યો હતો અટકાયત કરી હોવાની ખબરો છે દર્શક મિત્રો પોલીસ હાલ આપને જણાવી દે કે ઘટનાને લઈને અનેક દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસના મનમાં અનેક સવાલો પણ થઈ રહ્યા છે કે નોટો લાવવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો આ રીતની ચલણી નોટ છાપી શકાય કે કેમ કોઈ સાથે છેતરપિંડી કરવા માટે તો નોટનો ઉપયોગ થવાનો હતો કે પછી કેમ આ શું છે પાછળના કારણો હવે અનેક મુદ્દાઓ પર પોલીસ હાલ તપાસ કરી રહી હોવાનું સામે આવી રહ્યું છે સાથે જ પોલીસ દ્વારા રિઝર્વ બેંકમાં અધિકારીઓની પણ મદદ લેવામાં આવી રહી હોવાની ખબરો છે આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે અહેવાલો અનુસાર આ ડ્રાઈવર હિતેશ કોટડિયા દીકરી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી અને સ્થાપક છે વર્ષ બે હાજર સત્તર માં તેણે આ ટ્રસ્ટ શરૂ કર્યું હતું આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે મીડિયા રિપોર્ટ અનુસાર હિતેશ કોટડીયા નામના આ ડ્રાઈવરનું કહેવું છે કે કોઈ વેબ સિરીઝના શૂટિંગ માટે આ નોટ લાવવામાં આવી હતી પરંતુ વેબ સિરીઝના શૂટિંગ માટે કોઈ લોકેશન કે કોઈ પ્રોડ્યુસર ડાયરેક્ટર બાબતે તે જવાબ આપી શક્યો નથી ત્યારે દર્શક મિત્રો હાલ આ સમગ્ર મામલે પોલીસ સઘન તપાસ કરી રહી હોવાની ખબરો છે બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ